नमस्कार मित्रों, कॉटन यार्ननी निकास में हवे धीरे धीरे वधारो थई रह्यो छे एवा अहेवालो छे। तो ए मुद्दानी वात आपणे आजना विडियो में करशुं अने एनी साथे कपासिया खोळनी शुं स्थिति छे अने रू बजारनी शुं स्थिति छे एनी पण वात आपणे आजना विडियो में करशुं। पण शरूआत में जे आ सप्ताह दरमियान कपास बजार में जे हलचल जोवा मळी एनी वात करीए तो मित्रों, आ सप्ताह दरमियान आपणने जे शरूआतना चार दिवस हता, सोम मंगळ बुध अने गुरु, ए चारे चार दिवस आपणने कपासना भावमां धीमी गतिए हळवो सुधारो जोवा मळ्यो अने आ चार दिवस दरमियान सरेराश 20-25 रुपियाना जे भाव छे ए कपासमां एक रीते आपणने वधેલા જોવા મળ્યા। અને આજે એટલે કે શુક્રવારે 24 માર્ચના દિવસે લગભગ ગુજરાતના માર્કેટયાર્ડોમાં એક રીતે સ્થિરતા સાથે વેપાર થયો છે, જે વધારો છે એ અટકી ગયો છે અને સ્થિરતા સાથે વેપાર થઈ રહ્યો છે। અત્યારે આપણા ગુજરાતના યાર્ડોમાં સરેરાશ 1530થી લઈ અને 1630 રૂપિયાની સપાટીની વચ્ચે કપાસમાં વેપાર થઈ રહ્યો છે। અને હવે આ સપ્તાહ જે છે, એક શનિવાર કાલનો દિવસ બાકી રહ્યો, પછી સોમવારથી જે માર્ચનું છેલ્લું સપ્તાહ મિત્રો ચાલુ થશે, આથી ગુજરાતના જે મોટા મોટા યાર્ડો છે એ આગામી સપ્તાહ દરમિયાન કદાચ એક કે બે દિવસ ચાલુ રહે, બાકી મોટાભાગના યાર્ડોમાં 4-5 દિવસનું માર્ચ એન્ડિંગનું વેકેશન હશે। આથી આગામી સપ્તાહે આપણને હાજર બજારમાં કપાસ ની જે હરાજી છે એની કોઈ ખાસ હલચલ નહીં જોવા મળે। જોકે વાયદાનું કામકાજ તો ચાલુ રહેશે અને ગામડામાં જે ઘરે બેઠા સોદા થતા હોય છે કપાસના, એ પણ એક રીતે ચાલુ રહેશે। હવે આપણે જે કપાસિયા ખોળની મિત્રો એક વાત કરીએ તો કપાસિયા ખોળ આ સપ્તાહે એક નિર્ણાયક જે પરિબળ છે એ સાબિત થયું। આ સપ્તાહ દરમિયાન ચાર દિવસ કપાસિયા ખોળમાં એક ધારો સતત વધારો જોવા મળ્યો, જોકે આજે એટલે કે શુક્રવારે કપાસિયા ખોળના ભાવમાં પણ 2% સુધીનો ઘટાડો આપણને એના વાયદામાં જોવા મળ્યો છે। તો આપણે આશા રાખીએ કે કપાસિયા ખોળનો જે વાયદો છે, જે એક સમયે 3000ની સપાટીએ હતો, જે અત્યારે 2700ની સપાટીએ છે, એમાં ફરીથી આપણને થોડું હકારાત્મક મૂવમેન્ટ જોવા મળે તો કપાસના જે ભાવ છે એને એક રીતે અત્યારે જેમ મળ્યો છે એમ ટેકો મળી રહે। કારણ કે આ સપ્તાહનું જો આપણે જોઈએ મિત્રો, તો જે રૂની ગાંસડીના ભાવ છે એમાં ધીમી ગતિએ ઘટાડો જોવા મળ્યો અને એક રીતે સ્થિરતા સાથે વેપાર થતો જોવા મળ્યો। પણ આવકોનું જે પ્રેશર છે એ પ્રમાણમાં થોડું ધીમું રહ્યું અને કપાસિયા અને કપાસિયા ખોળનો જે ટેકો છે એ બજારને મળી રહ્યો। આથી કપાસના ભાવમાં આપણને ધીમો સુધારો આ વખતે જોવા મળ્યો છે અને MCX પર જે કોટન વાયદો છે એમાં પણ એક રીતે ઘટાડા સાથે વેપાર આ સપ્તાહ દરમિયાન થતો જોવા મળ્યો અને ન્યુયોર્ક કોટન વાયદામાં પણ સ્થિરતા છે, પણ એ મંદી તરફી સ્થિરતા હોય એ રીતે એમાં આ સપ્તાહ દરમિયાન વેપાર થતો જોવા મળ્યો। હવે જે મહત્ત્વના જે સારા સમાચાર ઘણા દિવસો પછી આવ્યા છે એની તમને વાત કરું તો મિત્રો, આપણું જે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ન્યૂઝપેપર છે એમાં 22 માર્ચના દિવસે એક અહેવાલ છપાયો છે અને એ અહેવાલ એવી વાત રજૂ કરી રહ્યો છે કે આપણા દેશમાં કોટન યાર્નની જે નિકાસ છે એમાં એકાએક નોંધપાત્ર વધારો થતો જોવા મળે છે। કોટન યાર્ન એટલે મિત્રો કે ધારો કે આપણી પાસેથી જીનર્સ જે કપાસ ખરીદે છે એ કપાસમાંથી પછી કપાસિયા અને રૂ અલગ પાડી અને એની ઘાસડી બનાવવામાં આવે છે અને એ ઘાસ રૂની ઘાસડી કોટન યાર્નની જે સ્પિનિંગ મિલો છે એ ખરીદે છે અને એ પછી એમાંથી કોટન યાર્ન બનાવે છે। યાર્ન એટલે એક પ્રકારના દોરા આપણે સમજી લઈએ, તો કોટન યાર્નની પણ આપણે નિકાસ કરીએ છીએ, પણ આ વર્ષ દરમિયાન આ સિઝન દરમિયાન કોટન યાર્નની જે ડિમાન્ડ હતી, જે નિકાસની ડિમાન્ડ હતી એ ખૂબ જ ઓછી હતી, પણ છેલ્લા 2 મહિનાથી કોટન યાર્નની ડિમાન્ડમાં વધારો થયો છે, એની નિકાસની ડિમાન્ડમાં વધારો થયો છે। તો એ વધારો કેમ થયો છે? તો જો ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો અહેવાલ છે એ એવી વાત રજૂ કરી રહ્યો છે કે તુર્કીમાં જે વિનાશક ભૂકંપ આવ્યો, આથી તુર્કીમાં સ્પિનિંગ મિલો મોટા પાયે નાશ પામી છે, સ્પિનિંગ ઉદ્યોગને મોટા પાયે ત્યાં નુકસાન પહોંચ્યું છે। આથી તુર્કીમાંથી આપણને કોટન યાર્નની અત્યારે ડિમાન્ડ ઊભી થઈ છે અને ભારતમાંથી તુર્કી અત્યારે કોટન યાર્નની ખરીદી
કરી રહ્યું છે અને બીજું કે તુર્કી એક કોટન યાનની નિકાસ બાબતે ટેક્સટાઇલની નિકાસ બાબતે એક મહત્વનો દેશ છે મારા ખ્યાલથી પાંચમા કે છઠ્ઠા નંબરે કદાચ ટેક્સટાઇલ માર્કેટમાં એનો ક્રમ આવતો હશે તો તુર્કીમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને નુકસાન પહોંચ્યું છે આથી તુર્કી જે યુરોપના દેશો જે તુર્કીમાંથી ખરીદી કરે છે કોટનની ને કોટન યાનની તો એ પણ અત્યારે એ જે ડિમાન્ડ છે એ પણ ભારત તરફ વળી છે આથી ભારતમાં જે કોટન યાનની નિકાસ છે એમાં છેલ્લા એક બે મહિનામાં 15-30% સુધીનો વધારો નોંધાયો હોય એવું ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના આ અહેવાલમાં મિત્રો રજૂ કરવામાં આવ્યું છે બીજા જે એક સારા સમાચાર છે એ જે બિઝનેસ ન્યૂઝપેપર છે બિઝનેસ લાઇનના એક સમાચાર છે મિત્રો કે સાઉદી અરબે 1.10 મિલિયન એટલે કે $1 કરોડના કપડાની ખરીદ કાપડાને નિકાસનો ઓર્ડર આપ્યો છે એટલે સાઉદી અરબ આપણી પાસેથી $1 કરોડના કપડાની ખરીદી કરશે ને અત્યારે જે આપણે એગ્રીમેન્ટ કર્યો છે સાઉદી અરબ અને ઓસ્ટ્રેલિયા સાથે આથી આપણે ખૂબ જ જે ટેક્સ ફ્રી એટલે સાઉદી અરબ કોઈપણ જાતનું ટેક્સ ચૂકવ્યા વગર ભારતમાંથી કપડાની ખરીદી કરશે તો આ પરિબળ પણ મિત્રો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી જે અનેક પડકારોનો સામનો આ વર્ષે કરી રહી છે એની ડિમાન્ડ નોંધપાત્ર રીતે ઘટી છે તો જે બે સમાચારો આવ્યા છે એ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને એક રીતે બળ પૂરું પાડશે અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને બળ મળશે તો જીનિંગ ઉદ્યોગને બળ મળશે અને જીનિંગ ઉદ્યોગને બળ મળશે તો રૂની માંગ વધશે અને રૂની માંગ વધશે તો આપણને કપાસમાં જે એક નકારાત્મક માહોલ મિત્રો ઊભો થયો છે એ બાબતે કંઈક હકારાત્મક આવનારા દિવસોમાં આપણને જોવા મળે એવી આપણે આશા રાખીએ પણ જેવું તમને ફરીથી કહું છું કે જે આવકોનું ચિત્ર છે જે આવકો માર્ચ મહિનામાં મિત્રો થઈ છે એ એક રીતે ઘણી બધી વધારે છે માર્ચ મહિનામાં આપણા દેશમાં જે આવકો થતી હોય છે ને એના પ્રમાણમાં આ વખતે ખૂબ જ વધારે આવકો થઈ છે એવું ઘણા બધા ન્યૂઝપેપરમાં અહેવાલો છે એના જે ફાઇનલ ફિગર જ્યારે માર્ચ એન્ડિંગ પૂરું થશે ને આવશે તો આપણે એના અંગે પણ વાત કરશું પણ અત્યારે જે પ્રાથમિક અહેવાલો આવી રહ્યા છે કે માર્ચમાં સામાન્ય રીતે શું હોય કે આવકો ધીરે ધીરે ઘટતી હોય આથી દર વર્ષે માર્ચ મહિનામાં આવકો પ્રમાણમાં ઓછી હોય પણ આ વખતે માર્ચ મહિનામાં દેશભરમાં કપાસ અને રૂની નોંધપાત્ર આવકો થઈ છે તો એ પરિબળ બજારને એક રીતે થોડું નકારાત્મક બળ આપી શકે છે પણ હવે ધીરે ધીરે વૈશ્વિક પરિસ્થિતિ જે બદલાઈ છે એના કારણે આપણો જે ટેક્સટાઇલ ઉદ્યોગ છે એની ડિમાન્ડ હવે ધીરે ધીરે પીક પકડી રહી છે અને આપણે આશા રાખીએ કે જે આ હકારાત્મક સમાચારો આવવાની શરૂઆત થઈ છે અને એવા સમાચારો જે છે એ નવા નાણાકીય વર્ષ કારણ કે મિત્રો 1 એપ્રિલથી નવું નાણાકીય વર્ષ ચાલુ થાય તો નવા નાણાકીય વર્ષે આપણને નવીન જે સમાચારો મળે એ હકારાત્મક મળે એવી આશા સાથે મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન ખેતીની આધુનિક માહિતી અને કૃષિ બજાર ભાવના લાઈવ અપડેટ માટે ગૂગલ પ્લે સ્ટોર પરથી આપના મોબાઈલમાં ડાઉનલોડ કરો એગ્રી સાયન્સ કૃષિ માહિતી એપ.